વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું ચોખાના લોટનું ખીચું. તો અહીંયા આપણે ચોખાનો લોટ લીધેલો છે, તો એક વાટકી અહીંયા ચોખાનો લોટ લીધેલો છે, અને અહીંયા આપણે માંડવીનું તેલ લીધેલું છે. અડધી ચમચી જેટલા આપણે અહીંયા સફેદ તલ લીધા છે, અડધી ચમચી અહીંયા જીરું લીધું છે, અને 5 ચમચી જેટલા અજમા લીધા છે, અડધી ચમચી જેટલો આપણે પાપડ ખાર લીધેલો છે, અને આ છે આપણો અચાર મસાલો, એ આપણે સર્વ કરવા માટે જોશે. અને આ છે લીલા મરચાં અને આદુની પેસ્ટ બનાવી લીધેલી છે, અને આ અહીંયા મેં લીલા ધાણા સુધારી લીધા છે. તો ચાલો આપણે ખીચું બનાવવાની શરૂઆત કરશું. અહીંયા આપણે પાણી ગરમ હવે મૂકી દીધું છે, તો આપણે જે લીલા મરચાંની પેસ્ટ 1 ચમચી લીધેલી એ અહીંયા ઉમેરી દેશું. અજમા 5 ચમચી લીધેલા એ અહીંયા ઉમેરી દેશું. અડધી ચમચી જેટલું જીરું લીધેલું એ પણ ઉમેરી દેશું, અને જે સફેદ તલ લીધેલા એ પણ અહીંયા ઉમેરી દેશું. આ બધું સરસ આપણે એને ઉકળવા દેશું, એટલે કે પાણીને સરસ ગરમ થવા દેશું, અને સ્વાદ મુજબ આપણે હવે મીઠું ઉમેરી દેશું. અહીંયા આને સરસ આપણે ગરમ થવા દેશું. અહીંયા આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે અને પીળાશ પડતું થઈ ગયું છે, તો અહીંયા આપણે હવે પાપડીઓ ખાર અહીંયા ઉમેરી દેશું, એટલે એનો કલર સરસ જળવાઈ રહે, અને સરસ પાછું ઉકળવા દેશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખશું, અને લોટ આપણે ધીમે ધીમે ઉમેરતા જાશું, અને વેલણથી આપણે હલાવતા જાશું. અહીંયા આપણે લોટ ઉમેરતા જાશું ધીમે ધીમે, એટલે વેલણથી આપણે હલાવતા જાશું, ગાંઠા ન પડે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. સરસ એકદમ મિક્સ કરી દેવાનું, વેલણથી જ આપણે હલાવવાનું છે. પછી ચમચાનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો. અહીંયા હવે આપણે ગેસ એકદમ ધીમો કરી નાખવાનો છે. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે 2-3 મિનિટ ઢાંકી અને થવા દેશું સરસ. અહીંયા આપણે થોડા લીલા ધાણા ઉમેરી અને સરસ આપણે મિક્સ કરી લેશું. આ તમે પહેલાં પણ ઉમેરી શકો, આનો સ્વાદ જળવાઈ રહે એટલે મેં પછી ઉમેરેલા છે. હવે આને પાછું 2-3 મિનિટ સુધી ઢાંકીને આપણે થવા દેશું. તો હવે તમે ચમચાથી હલાવી શકો. અહીંયા એકદમ સરસ મિક્સ થઈ ગયા પછી હવે અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે, અને હવે આ હજી આપણે 2 મિનિટ ખીચાને રાખશું, એટલે આપણું ખીચું કાચું ન રહે. 2 મિનિટ સુધી આને આપણે ઢાંકીને હજી રહેવા દઈશું. તો અહીંયા આપણે હવે પાછી પણ 2 મિનિટ થઈ ગઈ છે, અને એકદમ પરફેક્ટ આપણું ખીચું તૈયાર થઈ ગયું છે. તો હવે એક સર્વિંગ પ્લેટની અંદર આપણે સર્વ કરી લેશું. તો અહીંયા આપણું ખીચું તૈયાર છે, તો ઉપરથી માંડવીનું તેલ ઉમેરી દેશું આપણે. માંડવીના તેલ સાથે આ ખીચું ખાવાની એકદમ મજા આવે છે, એકદમ બજાર જેવું આપણું માંડવીનું ખીચું તૈયાર છે. ઉપરથી જે આપણે અચાર મસાલો લીધેલો એ ઉપરથી ગાર્નિશ કરી દેશું. તો એકદમ બજાર જેવું ખીચું આપણું તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.